ઉંઝા ખાતે શ્રી મોટા બાવન કડવા પાટીદાર પરિવાર ટ્રસ્ટ આયોજિત શ્રી મોટા બાવન કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ દ્વારા 24મો લગ્નોત્સવ યોજાયો। સમૂહ લગ્નમાં ચા પાણી નાસ્તાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી, તેમજ આવનાર મહેમાનો તેમજ સમૂહ લગ્નમાં જોડાવનાર માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ઉંઝા ખાતે 24મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં શ્રી મોટા બાવન કડવા પાટીદાર પરિવાર ટ્રસ્ટ તેમજ શ્રી મોટા બાવન કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આજે આ ટ્રસ્ટ દ્વારા 24મો સમૂહ લગ્નોત્સવ ઉજાયો હતો, તેમજ ટ્રસ્ટીઓ દ્વારા દાતાઓનું તેમજ આવનાર મહેમાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે સમૂહ લગ્નમાં ચા નાસ્તો તેમજ જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને અલગ અલગ જગ્યાએ પાર્કિંગ સુવિધા તેમજ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ ટ્રસ્ટ દ્વારા સામાજિક કાર્યક્રમો કરવામાં આવે છે, તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે। પટેલ સુરેશભાઈ ગોબરભાઈ સમલગ્ન સમિતિ ઉંઝાના કન્વીનર તરીકે ફરજ બજાવું છું। શ્રી મોટા બાવન કડવા પાટીદાર પરિવાર ટ્રસ્ટ અને એના સંયુક્તમાં પ્રગતિ મંડળ ઉંઝા દ્વારા આ 24મો સમલગ્ન 22 દીકરીઓના આ સમૂહ લગ્ન યોજવામાં આવ્યા છે। દર વર્ષે સમાજનો પરિવાર ટ્રસ્ટ દીકરીઓના સમૂહ લગ્ન યોજે છે, સાથે સાથે વિદ્વાનોને સહાય પણ આપે છે। પરિવાર ટ્રસ્ટ દ્વારા સમાજના શૈક્ષણિક લોન તબીબી સહાય પણ આપવામાં આવે છે, નિરાધાર બાળકોને અભ્યાસ માટે પણ પરિવાર ટ્રસ્ટ મદદ કરે છે, સતત સેવાકીય પ્રવૃત્તિઓ પરિવાર ટ્રસ્ટ કરે છે। આ 24મા સમૂહ લગ્નમાં 22 દીકરીઓ જોડાઈ એ બદલ સમાજ પરિવાર ટ્રસ્ટ દીકરીઓના વાલીઓ અને એમને ખૂબ અભિનંદન પાઠવે છે। શ્રી મોટા બાવન કડવા પાટીદાર પરિવાર ટ્રસ્ટના પ્રમુખ છું, તેમજ અન્ય સંસ્થાઓમાં પણ હું કામ કરું છું અને જે અમારું ઊંઝા પ્રગતિ મંડળ જે આ સમૂહ લગ્ન 24મો સમૂહ લગ્ન જે અમારો છે, તેમજ જે અમારા એના પ્રગતિ મંડળના તમામ સભ્યોએ જે કામગીરીને હું બિરદાવું છું, તેમજ સમાજની કઈ ઘણી મોટી ઘણી એટલી બધી સેવાઓ છે, શૈક્ષણિક સેવા, વિધવા સહાય, તબીબી સેવા, પછી ફોરેન જવા માટેની સેવાઓ, પછી સમૂહ લગ્નની સેવાઓ, આ બધી સેવાઓ અમે સમાજ દ્વારા બધાને કરીએ છીએ। એ જો ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરી અને લોકોને કોઈપણ રીતે મદદરૂપ થવા માટે પ્રયત્નશીલ રહેતું હોય છે અને આ રીતે લગ્નની પાછળ અત્યારે લોકો ઘણો બધો ખર્ચો કરતા હોય છે, તો લગ્ન પાછળ થતા ખર્ચને બચાવી અને એ ખર્ચને પોતાના બાળકોને ભણાવવા માટે ઉપયોગ કરી અને શૈક્ષણિક રીતે સમાજ કેવી રીતે ઊંચો આવે એ પણ એક આ સમૂહ લગ્ન તરફથી એક મેસેજ છે કે ભાઈ ખર્ચ લગ્ન પાછળ ખર્ચ ઓછો કરી અને બાળકોને શૈક્ષણિક પાછળ આપણે વધુ ધ્યાન આપીએ। હર્ષદસિંહ ઠાકોર સાથે લાઈવ 24 ન્યૂઝ ઉંઝા।